પેલા તો એ કહી દો ઘણા વિદ્યાર્થીનો ફો મેસેજ ને કોલ હતો કે સાહેબ નફા નુકસાન ખાતું બનાવીએ તો ચાલે ન ચાલે કારણ કે તમારે હિસાબી ધોરણ ત્રણ મુજબ બનાવવાના મંજૂરી નથી કારણ કે કામગીરીનું પત્રક આપણે જેમ બનાવીએ એમ જ બનાવવું પડશે આપણે અલગથી કામગીરી બનાવીએ બનાવવી તો પછી પેલો ઉમેર દીવો પણ બને તા લગી આખું સળંગત બનાવવું આપણે હવે પેલા તો આમાં આપણે હવાલા વાંચવાના હોય તમને ખબર છે ને તો હવાલા વાંચીને કેટલા ખાતા બને જોઈ લઈએ અને દાખલો આપણે સ્ટાર્ટ કરીએ અને જેમ દાખલો કરતા જવું એમ રકમને પહેલેથી આપણે સમજતા રકમ તો હવાલા સમજી લઈએ વર્ષ દરમિયાન આઠ હજારની કિંમતના રોકાણો આઠ હજાર પાંચસો ની કિંમતે ખરીદ્યા હતા આ હવાલો આપણે રોકાણ નો છે એટલે પેલું બનશે રોકાણ ખાતું બીજો વર્ષનો ચોખ્ખો નફો બાસઠ હજાર છે એની કઈ એન્ટ્રી નું આવે ભૂલ કરવા માટે વિદ્યાર્થી ભૂલ કરે પણ આગળ જે લખ્યું એની અસર થાય જે સાચા યંત્રો પર રૂપિયા સિત્તેર નો ઘસારો અને દસ હજારની કરવેરાની જોગવાઈ કર્યા પછીનો છે આપણા ની એન્ટ્રી થાય એટલે કે યંત્ર ખાતું બનાવવું પડશે તો પહેલું થઈ પૂછે સાંચા યંત્ર તો એનું ખાતું બનશે કે નું સાંચા યંત્રનું અને ઘસારાનું જોગવાઈ આપેલ છે એટલે કરવેરાન જોગવાઈ તો ભેગી કરવેરાનું ખાતું બનાવી નાખશું આપણે ત્રીજો હાલો વર્ષ દરમિયાન સંચાર યંત્રો દસ હજાર કિંમત વેચી દીધા હતા જેના રૂપિયા બાર હજાર ઉપર મોટે ભાગે નફા નુકસાન ખાતે જ આવે કઈ નો લખો અને બાકી જે કે એમ કરવાનું એનું ખાતું બની ગયું એટલે કેટલા ખાતા ભાઈ ત્રણ ને ચોથો વર્ત લઈએ વર્ષ દરમિયાન ચાલીસ હજાર નું ડિવિડન હતું તેનું કઈ ખાતું હોય નહીં હવે આપણે આખો દાખલો વ્યવસ્થિત સમજીએ એટલે વ્યવસ્થિત તમે જોશો ને રકમ તમારી સામે રાખજો અને આવી જ રકમ પાછળ એક મુકેલ છે જેવા દાખલા અત્યાર સુધીમાં કર્યા એવા જે તમારે યોર સેલ્ફ ગણવાની છે અને એની પાછળ જે રકમ મૂકેલ છે એવું તમને કરાવી છે આપણે હાલ હવે આપણે દાખલો ગણીએ તો ત્રણ ખાતા બનશે એકેનું રોકાણ યંત્ર અને કરવેરાની જોગવાઈ રિપીટ થઈ ખાતા કઈ બનાવના હોય નહીં હાલો દાખલો ગણી લઈએ આપણે આગળ આપણે જે રકમ જોઈ એમાં હવાલા આપણે હતા એક હતો રોકાણનો એક હતો યંત્રનો અને બીજો ભેગો હતો કરવેરાનો તો ત્રણ ખાતા બનાવવાના બીજા કે હવાલાના ખાતા આપણે બનતા નહોતા અને બીજું બનાવવાનું રોકડ પ્રવાહ પત્ર તો હાલો આપણે સમજી લઈએ હવે દોરીને તો જુઓ રોકડ પ્રવાહ પત્રક કાલે મેં તમને કીધું જેટલું વિગત હોય એટલું લખી લેવાય તો કામગીરીમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ એમાં પેલવે નફા નુકસાન મુજબનો નફો આખર થી દસ લીટી બાદ એમાં પાંચ થી છ લીટી કાર્યશીલ મૂડી પહેલાનો નફો એમાં ઉમેરો પાંચક લીટી બાદ કરો બે ત્રણ લીટી એટલે જી આવે કહેવાય કાર્યશીલ મૂડી પછીનો નફો એમાં કરવેરા ચૂકવી એ બાદ થાય તો આગળનું સ્ટેપ આવે જી એને કહેવાય કામગીરીમાંથી ઉદભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ પછી બી એડિંગ આવે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ એમાં કઈ એડિંગ આપવાના ન હોય એમાં પ્લસ માઇનસ જ થાય અને ત્રીજું આવે સી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદભવતો રોકડ પ્રવાહ પછી એમાં દસક લીટી કે મૂકી પાંચક લીટી રોકડ અને રોકડ સમકક્ષ વધારો કા ઘટાડો એમાં એ વત્તા બી વત્તા સી એટલે કે કામગીરી રોકાણ નાણાકીય ત્રણેયનો સરવાળો એમાં શરૂઆતની રોકડ બેંક આપે તો બે નો સરવાળો એમાં થાય એટલે જે રકમ મળી આખરે આવી જાવી જોઈએ રોકાણ ખાતું યંત્ર ખાતું અને એના બાદ હતું કરવેરા ખાતું આપણે પહેલેથી બધી વિગત સમજતા જઈએ તો પેલો વાલો આપણે છે વર્ષ દરમિયાન આઠ હજારની કિંમતના રોકાણો તો એ બધું સોલ્વ કરતા પહેલા જેના ખાતા હોય એની બાકી લખી લેવાય તો તમે જુઓ તો રોકાણ ખાતું છે તો મિલકત બાજુ તો પેલું આપ્યું યંત્ર તો યંત્રનું ખાતું છે તેમાં મૂકી દેવાય યંત્ર અને ખાતું હોય એટલે ઉધાર બાજુ જોઈ બાકી આગળ લાવ્યા તમને બે હાજર ઓગણીસ ની આપી બાકી એને સૌ બાકી કહેવાય કેટલી ચાર લાખ અને નીચે હાવ એકાદ લીટી મૂકી અને બે હાજર વીસ ની બાકી એપી એને કહેવાય બાકી આગળ લઈ ગયા કેટલી છે ત્રણ લાખ ને વીસ હજાર પછી છે રોકાણો તો એનું એક ખાતું છે બાકી આગળ લાવ્યા કેટલા છે રોકાણો શરૂઆતમાં પચાસ હજાર આખર માં બાકી આગળ લઈ ગયા કેટલા છે સાહીઠ પછી સ્ટોક લેણી ઊંડી દેવા દરે કઈ ખાતા નથી બેંક ઈ લખવી લખી નાખાય આપણે તમને ખબર હોય તો આ લખું શરૂઆતની રોકડ અને બેંક એડિંગ વ્યવસ્થિત લઈ તો લખી નાખવાનું અને બાકી લાસ્ટ રાખશું આપણે શેર મૂડી ખાતું નથી અનામત નહીં નફા નુકસાન નહીં

લખવાનું બાકી આગળ લઈ ગયા કેટલા દસ હજાર હાલો એ થઈ ગયું હવે હવાલા આપણે લાઈનમાં સોલ્વ કરી નાખીએ તમારે હવાલાનું કઈ ટેન્શન નહીં હવાલા કરા સમુકને એવું બને કે ન આવડે તે મુંજાવું ને એન્ટ્રી તો આપી જ દેવી બધી હવાલા વગરની હોય એવો છે તો છેલ્લે એકાદો વિડીયો એવો બનાવશું કે હવાલા વગર પણ દાખલો સોલ્વ કરી શકીએ આપણે તો જુઓ પેલું કીધું છે તમને હવાલો વર્ષ દરમિયાન આઠ હજારની કિંમતના રોકાણો આઠ હજાર પાંચસો ની કિંમતમાં વેચ્યા હવે હતા આઠ હજાર અને વેચાયા આઠ હજાર પાંચસોમાં તો પાંચસો રૂપિયા આપણે એને ફાયદો થયો થયું પાંચસો રૂપિયા ફાયદો અને આમ નોંધ લખવી તેમ લખી શકો રોકડ ખાતે ઉધાર આઠ હજાર પાંચસો તે નફા નુકસાન ખાતે પાંચસો અને તે રોકાણ ખાતે આઠ હજાર આમ નોંધ તમારે પૂછાવાની શક્યતા છે તો હવાલાની જે આમનો બોલું યાદ રાખજો તો પરીક્ષામાં પ્રોબ્લેમ થશે નહીં લખીએ રોકડ ખાતે કૌશમાં વેચાણ કેટલું કર્યું આઠ હજાર પાંચસો ખરેખર કિંમત કેટલી હતી માત્ર આઠ હજાર તો વધારાની જે ઉધાર બાજુ આવે નફા નુકસાન ખાતે કૌશમાં વેચાણનો નફો કેટલો પાંચસો રૂપિયા તો આની બીજી અસર થાય એક તો નફો છે શું છે નફો એટલે કામગીરીમાં બાદ થાય કામગીરીમાં શું થશે બાદ તો લખીએ બાદમાં રોકાણ વેચાણનો નફો રોકાણ વેચાણનો નફો કેટલો છે પાંચસો અને રોકાણ વેચા કેટલામાં આઠ હજાર પાંચસોમાં તો એ આવે રોકાણ પ્રવૃત્તિમાં કેમાં આવે રોકાણ પ્રવૃત્તિમાં એન્ટ્રી સાથે જ દેજો બાકી ભૂલાઈ જાય છે એટલે અહીં લખી નાખવાનું રોકાણ વેચાણ એટલે કેવો હશે પ્લસ કેટલા આઠ હજાર પાંચસો પાછો જે સમજાઈ દો નિરાતે આઠ હજાર રોકાણ આઠ હજાર પાંચસો વેચો એટલે રોકાણ જાય તો જમા આઠ હજાર પાંચસો તો કરવાના આઠ હજાર જમા વધારા ના કેટલા આ પાંચસો એટલે ઉધાર બાજુ તો આ પાંચસો આપણે કામગીરી નથી એટલે એમાંથી બાદ થાય અને આઠ હજાર પાંચસો આપણે મિલકત જાય પણ રોકડ આવે એટલે રોકડમાં શું થાય પ્લસ કારણ કે આમાં રોકડનો આપણે ઉલ્લેખ મેન જોવાની વસ્તુ છે આગળ કીધું અઢાર ના નવા રોકાણો ખરીદ્યા તો ઈદ ખાતામાં લખવાનું એ ખાતે કાઉસમાં ખરીદી હોય તો યાદ છે આપણે હું કરીએ છીએ આપણે ખાતું બંધ કરી જયારે તમને બાકી મળે ત્યાં તમને આપી દીધા છે તો આની પણ બીજી અસર આવશે રોકાણમાં જેમ વેચાણ પ્લસ કર્યું એમ ખરીદી ઉ થાય માઇનસ આમનું લખ્યું કેમ લખાય રોકાણ આવે આવે તો ઉધાર રોકાણ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એ લખવાનું રોકાણ ખરીદી માઇનસ અઢાર હજાર કેટલા આવશે માઇનસ અઢાર હજાર પેલો હવાલો ક્લિયર બીજો વર્ષનો ચોખ્ખો નો બાસઠ હજાર એની કોઈ અસર ન થાય જે સંચા યંત્રો પર સિત્તેર નો ઘસારો અને દસ હજારની કરવાની જોગવાઈ કર્યા પછીનો છે તો આ બે ની અસર થાય પેલા તો યંત્ર ખાતું બનાવેલ છે હા તો એમાં અસર આવશે સિત્તેર નો ઘસારો તો એક આવશે અહીં ઉમેરવામાં એક આવશે ઉમેરવામાં તો આમનું લખ્યું તો કેમ થાય ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા અને નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા તો એ લખવાનું સાચાત્રો કેટલો સિત્તેર હજાર કેટલો સિત્તેર હજાર અને બીજી એન્ટ્રી યંત્ર ખાતામાં જમા બાજુ ઘસારા ખાતે કેટલા સિત્તેર હજાર ઓકે આગળ કીધું છે દસ હજાર કરવેરાની જોગવાઈ કરી આપ કરવેરાની જોગવાઈ છે તો જોગવાઈ ક્યાં આવશે નફા નુકસાનમાં પત્રકમાં ઉમેરવામાં લખવાનું કરવેરા ની જોગવાઈ કેટલી દસ હજાર અમુક દાખલામાં એમ કે ચૂકવ્યા ચૂકવ્યા હોય તો કરવેરા ખાતામાં આવે કાર્યશીલ મૂડીમાં આવે ક્યાં આવે કાર્યશીલ મૂડીમાં

દસ હજાર ગઈકાલે આપણે ચૂકવી આપ્યા એટલે આપણે અહીં લખ્યા હવે આ ખાતું બંધ કરશું એટલે એમાં જે ચૂકવણી મળશે એ આપણે લખશું એ છે અત્યારે કંઈ કરવાનું નથી ત્રીજો વાલો વર્ષ દરમિયાન સંચાર યંત્રો દસ હજારની કિંમતના વેચી દીધા હતા પણ તે બાર હજાર ઉપજ્યા હવે હતા દસ હજાર અને ઇબજા કેટલા તમને બાર હજાર લખવાનું રોકડ ખાતે કૌંસમાં વેચાણ કેટલાનું કર્યું બાર હજાર તો ખરેખર હતા દસ હજારના તો બે હજાર ફાયદો થયો લખવાનું નફા નુકસાન ખાતે વેચાણ નો નફો કેટલો બે હજાર આ સેમ એન્ટ્રી આપણે રોકાણની કીરી ઈ જ એન્ટ્રી આની જોજી નો નફો થયો એટલે ક્યાં આવશે એક તો કામગીરીમાં બાદ થાય કારણ કે ધંધાનો નથી તો રોકાણ વેચાણ નફો લીખો ને લખી નાખવાનું સંચા યંત્રો વેચાણનો નફો કેટલો થયો બે હજાર અને રોકાણ વેચા કેટલામાં બાર હજારમાં તો અહીંયા આવે સોરી યંત્ર સંચા નું વેચાણ એટલે પ્લસ થાય વેચાણ ઓકે હાલો હવે અને એમાં જમા કર્યો તો ઓટોમેટિક જ્ઞાત જાય આપણે ચોથું વર્ષ દરમિયાન ચાલીસ હજાર નું ડિવિડન ચૂકવ્યું હતું તો ડિવિડન ચૂકવો તો કામગીરીમાં આવતા ઉમેરવામાં આવશે કામગીરીમાં કેમ આવશે ઉમેરવામાં કામગીરીમાં લખી નાખે કેટલું ડિવિઝન ચૂકવું ચાલીસ હજાર લખીએ ડિવિડન ચૂકવ્યું કેટલું છે ચાલીસ હજાર અને એની બીજી અસર નાણાકીય પત્રકમાં થાય ક્યાં થાય નાણાકીય પત્રકમાં લગાવ્યા ડિવિડન ચુકવણી એટલે માઇનસ ચાલીસ હજાર એક જગ્યાએ પ્લસ થતું હોય તો બીજી જગ્યાએ એવું થતું હશે માઇનસ આપણે હવાલા પૂરા થઈ ગયા હવે કાંઈ જોવા જવાનું નહીં પહેલેથી એક એક એન્ટ્રી જોતી જવાની પેલા મિલકત બાજુ લો કે મૂડી બાજુ લ્યો બે એન્ટ્રી સેમ જ આવશે આપણે મિલકત બાજુ તો પેલા એ યંત્ર ખાતું તો એનું ખાતું છે રોકાણ એનું ખાતું છે સ્ટોક આપણી મિલકત છે બે લાખ માંથી એક લાખ પંચાણું હજાર થઈ એટલે ઘટી તો ફાયદો થયો કે ઉઘરાણી થઈ ગઈ હશે તો કાર્યશીલ મૂડી પેલા નો નીચે ઉમેરવામાં આવે ચાલુ મિલકતમાં ઘટાડો પેલું છે ઘટાડો કેટલો છે પાંચ હજાર કેટલો છે પાંચ હજાર આગળ લેણી ઊંડી ચાલી માંથી પંદર ઈ પણ ઘટી કેટલી ઘટી પચીસ હજાર લખીએ લેણી હુંડીમાં ઘટાડો કેટલો પચીસ હજાર બે લાખ માંથી ચાર લાખ પંચાવન હજાર થઈ ગયા એટલે કે બે લાખ ને પંચાવન હજાર વીજા કેટલા વીધા બે લાખ તો બાદમાં આવશે દેવાદારો માં વધારો કેટલો બે લાખ પંચાવન હજાર બેંક તો શરૂ બાકી હોય આપણે જોઈએ લખી જ નાખ્યું છે તો શરૂ બાકી આપણે ડાયરેક્ટ બારની કોલમમાં કેટલી છે એક લાખ ઓગણસાઠ હજાર અને આખર બાકી એક લાખ સત્તાણું હજાર એટલે આપણે ટોટલ કરીએ એક સત્તાણું આવવો જોઈએ હવે મૂડી દેવા બાજુ શેર મૂડી ચાર લાખ પચાસ હજાર ચાર લાખ પચાસ હજાર કોઈ ફેરફાર નથી સામાન્ય નામ ત્રણ લાખ માંથી ત્રણ લાખ દસ હજાર થયું તો કામગીરીમાં ઉમેરવામાં આવે સામાન્ય નામ ખાતું બરોબર લખવું જેમ કે સામાન્ય નામત ની જોગવાઈ અત્યારે લખશો માત્ર સામાન્ય અનામત કેટલું છે દસ હજાર વૈધું આગળ નફાનું ખાતું શરૂઆતનું ત્રીસ આખરનું પાંત્રીસ

આખર માં બે લાખ સિત્તેર હજાર પૂરેપૂરા બહાર પાડેલ હશે એટલે પ્લસ થાય કેટલા બે લાખ ને કારણ કે બહાર પાડો તો પૈસા આવે એના માટે પછી લેણદાર નેવું માંથી પિંચોતેર થયા એટલે ઘટતા એનો મતલબ એમ છે આપણે ચૂકવા હશે તો પંદર હજાર ઘેટ આપણે કહેવાય નુકસાન એટલે બાદ થાય કારણ કે લેણદાર આપણે રકમ ચૂકવી તો રોકડ જાય તો અહીં આવશે લેણદારો માં ઘટાડો કેટલો પંદર હજાર દેવી ઊંડી ઈ પણ ઇઠોતેર માંથી ઓગણસાઠ થઈ ગઈ ઈ પણ કેટલી ઘેટી ઓગણીસ હજાર રૂપિયા કેટલી ઘેટી ઓગણીસ થી પણ આપણે નુકશાની તો બાદમાં જ દેવી હુંડીમાં ઘટાડો કેટલો ઓગણીસ હજાર કરોડ એન્સો કે છે ખાતું હાલો બધી વિગત આવી ગઈ હવે ખાતા છે એ પેલા બંધ કરવાના તો તમે ખાતા બંધ કરો તો આઠ હજાર પાંચસો અને સાઠ હજાર એટલે અડસઠ હજાર પાંચસો આ બાજુ મૂકી કરો ટોટલ પચાસ ને સાઠ આ બાજુ અડસાઠ પાંચસો એટલે કોઈ બાકી મળતી નથી હવે યંત્ર ખાતું બંધ કરો તો ત્રણ લાખ વીસ હજાર પ્લસ સિત્તેર ને પ્લસ દસ એટલે ઈ બાજુ જોવો તો બંને બાજુ સરવાળો તમને મળી જાય છે ચાર લાખ ને બે હજાર ચાર લાખ બે હજાર હવે જોગવાઈ ખાતું તો એમાં તમે જો આ વખતે તમને જોગવાઈ આપી છે તો તમારે હંમેશા ટોટલ કરવો પડે જોગવાઈ આપે એટલે પિંચોતેર ને દસ પિંચ્યાસી હજાર કેટલા આવશે પિંચ્યાસી હજાર આ બાજુ મૂકો પિંચ્યાસી હજાર એમાંથી દસ હજાર બાદ કરો એટલે અહીંયા આવે રોકડ ખાતે પ્રશ્નાચી ચૂકવેલા કેટલા અને જે રૂપિયા ચૂકવો એ તમારે ક્યાં આવે લખવું હોય કરવેરા ચૂકવ્યા હોય હોય કરવેરા ચૂકવ્યા તો અહીંયા લખી નાખવાનું માઇનસ પિંચોતેર ચાલો બધાય ખાતા બંધ થઈ ગયા હવે એક પછી એક ટોટલ બાર કાઢવાના છે એટલે વ્યવસ્થિત જોજો કેમ કાઢવાના છે આ તમને જેમ યુનિવર્સિટીમાં દાખલો કરવાનો હોય એ રીતે હું તમને કરાવું છું એટલે પરફેક્ટ અહીં ધ્યાન રાખજો ટોટલ કાઢવું બાકી ઘણા ટોટલ કાઢવામાં જ નહીં ખબર પડે હવે તમે જોવો તો ઉમેરું અહીંયા પૂરું થાય છે તો સિત્તેર ને દસ એસી એકવીસ એક ત્રીસ એક લાખ સાડત્રીસ હજાર એમાં પાંચ હજાર પ્લસ થાય એટલે એક લાખ બેતાલીસ હજાર અહીં લેખું બાદ પચીસો એક બેતાલીસ માંથી પચીસો બાદ કરો એટલે એક લાખ ઓગણચાલીસ હજાર પાંચસો હવે અહીંયા બે છે તો અહીં લખ્યું ઉમેરો પચીસ ને ત્રીસ હજાર એટલે ઉમેર્યું લેલા થાય એક લાખ ઓગણ સિત્તેર હજાર પાંચસો એમાંથી આ બાદ કરવાના બે લાખ પંચાવન હજાર પંદર હજાર ને ઓગણીસ હજાર એટલે બે લાખ ને નેવ્યાસી હજાર બે લાખ નેવ્યાસી હજાર હવે એક ઓગણ સિત્તેર હજાર પાંચસો માંથી બે નેવ્યાસી બાદ કરો એટલે માઇનસ આવે એક લાખ ઓગણીસ હજાર પાંચસો હવે તમે જોવો તો માઇનસ તો બે નો સરવાળો થાય પાંચસો પ્લસ પિંચોતેર માઇનસ એક લાખ ચોરાણું હજાર પાંચસો એ બીજી કોલમાં લખવાના શું કામે કે છેલ્લા ટોટલ ઘણી જ બીજી કોલોમાં એ જ વસ્તુ જોવાની કે જે ટોટલ આવતો હોય ને એટલે આપણે કઈ મિસ્ટેક થાય નહીં હવે રોકાણ જુઓ તમે તો એમાં કેટલી વિગત છે માત્ર ત્રણ જ વિગત છે તો ત્રણેયનો સરવાળો કરી નાખો એટલે બારની કોલમમાં જે આવે એને કહેવાય રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ઉદભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ ચોખ્ખો રોકડ પ્રવાહ તો આઠ હજાર પાંચસો પ્લસ માઇનસ માઇનસ પ્લસ બાર હજાર કરો એટલે જવાબ આવશે પચીસો કેટલા આવશે પ્લસ હવે છેલ્લું ભાગ નાણાકીય તો એનો ટોટલ કરીએ આપણે તો નાણાકીય ટોટલ કરો બે નો ટોટલ બાર કાઢો એટલે એને કહેવાય નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ ડાયરેક્ટ બાર ની કોલમવા બે લાખ સત્ય હજાર પ્લસ છે ચાલીસ હજાર માઇનસ છે એટલે પ્લસ બે લાખ ને ત્રીસ હજાર હવે તમે જોવો તો બ્લુ મે બીજી માં બધું લખ્યું છે એક ચોરાણું અહીંયા જો એક અને અહીંયા જોવો તો બે ત્રણેયનો સરવાળો કરો એટલે તમારે આવે પ્લસ આડત્રીસ

આ શ્રી કૃષ્ણ લિમિટેડની રકમ છે એ તમને જેવા દાખલા કરાવે ને જેવી જ છે જે તમારે યોર સેલ્ફ કરવાની છે તેમાં હવાલો પેલો જોયો તો ઘસારો માંડી વેડો એટલે જમીન મકાનનું ખાતું બનશે યંત્રનું બનશે પેટર્નનું બનશે ફર્નિચરનું બનશે એ ખાતા બંધ કરો અને ઉધાર બાજુથી બાકી મળે એને કહેવાય ખરીદી અને રોકાણમાં શું થાય માઈનસ જે આવી ગયો પોઈન્ટ આપણે બીજો વાળો વર્ષ દરમિયાન વીસ હજારના યંત્રો પંદર હજારમાં વેચવામાં આવ્યા હતા તો પંદરમાં વેચો તો જમા બાજુ આવશે રોકડ ખાતે પંદર હજાર અને પાંચ હજાર નુકસાન થયું જે લખવાનું નફા નુકસાન ખાતે પાંચ હજાર ને કામગીરીમાં આવે કેમાં ઉમેરવામાં અને ત્રીજો વાલો છે વર્ત દરમિયાન ચૂકવેલ કરવેરા ડિવિડન દસ હજાર અને વીસ હજાર હતું તો કરવેરા ખાતું બનાવી નાખવાનું અને બાકી બધા પોઈન્ટ તમારે આવી ગયેલ છે યોર સેલ્ફ કરવાનો છે દાખલો એવું તમારે ગણીને મોકલજો તો હું તમને જોઈ આપીશ વ્યવસ્થિત અને આની પાસે જે રકમ લખેલ છે એ તમે લખી લેજો આવું તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવી છે આપણે આ દાખલા એવા જ બનાવ્યા છે કે તમને ચૌદ માર્ક માં પૂછી અગે એ પ્રમાણે હવે આપણે દાખલા ગણશું એ મોટા ગણશું કે જે વીસ માં એમ પૂછાય છે એના હવાલામાં કદાચ ચેન્જ કરે આપણે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો વધુ વધુ શેર કરજો કે અન્ય લોકોને ફાયદો થાય અને આ ચેપ્ટર એમ કોમ બી કોમ એમબીએ સી એ સીએ સીએસ બધામાં આવે છે તો દરેક વિદ્યાર્થીને ચેપ્ટરનું નોલેજ મળે એના માટે વધુને વધુ શેર કરજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન આવી જાય